खाते 10 दिवस સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ ભારે હૈયે ભાવિકો દ્વારા ગણપતિની પ્રતિમાનો વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગ ઉપર વહેલી સવારથી જ ઢોલ નગારાના તાલે ભાવિકો દ્વારા ગણપતિ બાપાની મૂર્તિઓને દરિયામાં અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અંદાજે 70,000 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભાવિકો દ્વારા ગણપતિ બાપાની પ્રતિમાઓને ટ્રક ગાડીઓમાં લઈ જવામાં આવી હતી. અબિલ ગુલાલ અને ઢોલ નગારા વગાડતા ભાવિકો નાચતા કૂદતા ગણેશ વિસર્જનમાં જોડાયા હતા. ભક્તિમય વાતાવરણમાં ડીજેના તાલે ઝૂમતા ગણપતિની સવારે વિસર્જન માટે જઈ રહી હતી અને ભાવિકો પૂજ્ય વર્ષે લવકરિયાના નારા લગાવી બાપાને વિદાય આપી રહ્યા હતા. દરેક ગણેશ મંડળ દ્વારા વિસર્જનને લઈને ખાસ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો હતો. તેવું જોવા મળ્યું. દરેક ગણેશ મંડળમાં મહિલાઓ અને પુરુષો એક સરખા કલરના કપડાં પહેરીને ગણેશ વિસર્જનમાં નીકળ્યા હતા, જેથી રસ્તા પરથી પસાર થતા ગ્રુપ દ્વારા અલગ અલગ કલરના કપડાના કારણે પચરંગી માર્ગો લાગતા હતા. શહેરમાં ગણેશજીના વિસર્જનમાં નીકળતા લોકોની સેવા માટે ઠેર ઠેર લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્યાંક નાસ્તો તો ક્યાંક ઠંડા પીણા અને પાણી સહિતની સુવિધાઓના ભંડારા લોકો દ્વારા ખોલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા દરેક માર્ગો ચોક તથા વિસર્જનના સ્થળે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. પોલીસની સાથે SRB રેપિડ એક્શન ફોર્સ ગોઠવી દેવામાં આવી હતી. અમુક માર્ગો બંધ કરાયા હતા. શહેરના અમુક સીડી બસ અને BRTS રૂટ પણ બંધ કરાયા હતા. ડુમસમાં બીઓવાળા પર 30 મિનિટના એક રાઉન્ડમાં 160 મૂર્તિઓનું દરિયામાં વિસર્જન થયું હતું. તો આ બાબતે ડુમસના વિક ક્લબના પ્રમુખ ભરત ઘંટીવાલાએ જણાવ્યું છે કે 11 બોટ અને એક ફતુન છે. ફતુન પર 125થી વધુ અને એક બોટમાં 7 મૂર્તિઓ વિસર્જન થઈ રહી છે. 700 જેટલા સ્વયંસેવકો તૈનાત છે. આ વખતે મનપાએ કોઈ સુવિધા અમને આપી નથી, માત્ર લાઇટની વ્યવસ્થા કરી આપી છે. દરિયામાં વિસર્જન માટે 20 મિનિટનો સમય લાગ્યો છે. કાદી ફળિયાના ઉભારા બાબતે રિટાયર SCP NC પટેલે જણાવ્યું છે કે મારી પાસે 7 બોટો અને એક ફતુન તેમજ 800 સ્વયંસેવકો છે. 100 ફૂટ લંબાઈ અને 20 ફૂટ પહોળાઈનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેમાં હજારો મૂર્તિઓ સ્ટોર કરી શકાય છે. ભરતીનો સવારે 11 વાગ્યાથી શરૂ થઈ જશે, તો તાપીમાં ભરતીના પાણી 12 વાગ્યાથી લઈને સાંજે 5:30 સુધી રહેશે. આ સમયમાં દરિયામાં વિસર્જન કરી શકાશે. સાંજે 6 વાગ્યા પછી આયોજકોને મૂર્તિઓને સ્ટોરેજ કરી રાત્રે 11 કલાકે અને સોમવારે સવારે 5 વાગ્યા સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી. શહેરના 7 ઝોનમાં 23 થી વધુ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા, જેમાં 5 ફૂટથી નીચેની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેને માટી અને POPની મૂર્તિઓનું પણ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.